हेलो फ्रेंड्स, मारू नाम छे जानी दर्शन। आज हूँ तमारू बायोलॉजी में यूनिट नंबर 8 कोष सजीवनो एकम ई विषय आज आपणे भणवानो छे। बरोबर, कोष जीवननो एकम। आजनो आपणो लेक्चर छे ते बीजो लेक्चर छे। आपणे पहला लेक्चर में शुं भण्या मित्रो? पहला लेक्चर में आपणे सजीव कोने कीधु, निर्जीव कोने कीधु, तेना विशे आपणे अमुक माहिती मेळवी। बरोबर छे? तो दरेक सजीव छे ते जीवंत छे, पण निर्जीव छे ते जीवंत नथी। बरोबर छे? सजीवनो रचनात्मक अने क्रियात्मक एकमने आपणे कोष कहेवाय। तो आपणे कोषनी व्याख्या शुं थाय? कोषनी व्याख्या आपणे जारी पहेलाना लेक्चरमां जे भण्या तेनो आपणे रिविजन करी लईए। तो के कोषनी व्याख्या शुं थाय मित्रो? कोष सेल सजीवनो रचनात्मक अने क्रियात्मक एकम ने कोष कहे छे। तो आ एक कोषनी साइंटिफिक व्याख्या थई। बराबर, त्यार पछी आपणे बीजुं शुं भण्या हता के सजीव कोने कहेवाय अने निर्जीव कोने कहेवाय। तो सजीवोना प्रकारमां शुं आवे मित्रो? तो के सजीवोना प्रकारमां एककोषी सजीव अने बहुकोषी सजीव। एककोषी सजीवमां शुं आवे? एककोषी सजीवमां अमीबा, पेरामीशियम बधुं एककोषी सजीवमां आवे। बहुकोषी सजीवमां शुं आवे? तो के आपणी जेवा हरता फरता मनुष्य ई बहुकोषीમાં આવે। બરોબર, ત્યાર પછી એક સાયન્ટિસ્ટ થઈ ગયા, તેનું નામ શું હતું? રોબર્ટ હુક। તો રોબર્ટ હુકે શેની માહિતી આપી હતી અને માહિતી આપી પહેલાને કઈ બુક લખી હતી? ઈ છે તમારે નીટ માં ક્વેશ્ચન તમારે વારંવાર પૂછાતો હોય છે મિત્રો કે રોબર્ટ હુકે કઈ બુક લખી હતી। તો રોબર્ટ હુકે સૌપ્રથમ જે બુક લખી હતી ને ઈ બુક નું નામ હતું માઇક્રોગ્રાફિયા। બરોબર, અત્યારે હું લખતો નથી, આપણે આની પહેલાના લેક્ચરમાં આપણે તે ભણેલા છીએ। बरोबर छे? तो रोबर्ट हुके जे बुक लखी तेनु नाम हतुं माइक्रोग्राफिया। तो माइक्रोग्राफिया जे बुक हती तेमा तेने शेनो उल्लेख कर्यो हतो? के रोबर्ट हुके निर्जीव एटले के मृत पामेली वनस्पतिनी छाल लीधी, एनो तेने सेक्शन लीधो एटले के एनो तेने छेद लीधो। तो छेद लीधा बाद तेने एक माइक्रोस्कोप मां जोयुं तो तेमा तेने ऊभा चोरस जेटला खाना जोवा मळ्या। एमांथी एक खानुं રોબર્ટ હુકે બાળ કાઢી લીધું। બાળ કાઢ્યું તો ઈ ખાનાને તેને નામ આપ્યું કોષ। બરોબર, આ હતી રોબર્ટ હુકની વાત। ત્યાર પછી કયા સાયન્ટિસ્ટ આવ્યા મિત્રો? આપણે ક્રમવાઇઝ સાયન્ટિસ્ટ નહીં ભણીએ। ત્યાર પછી કયા સાયન્ટિસ્ટ આવ્યા? ત્યાર પછી છે ને લ્યુવેન હોક નામના સાયન્ટિસ્ટ આવ્યા, એને જીવંત કોષની રચના કરી। ત્યાર પછી જે સાયન્ટિસ્ટ આવ્યા તેનું નામ હતું રોબર્ટ બ્રાઉન। રોબર્ટ બ્રાઉને શેની શોધ કરી હતી? તો કે કોષ કેન્દ્રને રોબર્ટ બ્રાઉને શોધ કરી હતી મિત્રો। બરોબર છે? તેને કોષ કેન્દ્ર શું છે તેના વિશે માહિતી આપી હતી। ત્યારબાદ પર્કિન જે આવ્યા, પર્કિન જે જીવંત રસની માહિતી આપી કે કોષ, કોષ કેન્દ્ર, આખા સેલ વોલ છે તે તેમાં કોષ દ્રવ્ય બધી વસ્તુ આવેલી હોય છે કે તેમાં જીવરસ આવેલો હોય છે તેવું તેને સમજાવેલું છે। તો એ બધી માહિતી પર્કિન જે આપી, પછી એની અલગ અલગ પેટા બધી શાખા જોવા મળે છે તે આપણે ટેક્સ્ટ બુકમાં લખેલું છે। સેલ બાયોલોજી ને બીજે આપણે સાયટોલોજી તરીકે આપણે ઓળખીએ છીએ। બરોબર, એ બધી વસ્તુ આપણે આની પહેલાના લેક્ચરમાં આપણે જાણો અભ્યાસ કરી ચૂકેલા છીએ। તો આજે જે અભ્યાસ કરવાનો છે ને મિત્રો, ઈ ટોપિકનું નામ છે, આજનો જે આપણો ટોપિક છે તે ટોપિકનું નામ શું છે? કોષનો આકાર। બરોબર, આજે આપણે જે ભણવાનું છે લેક્ચર નંબર 2 માં તે ટોપિકનું નામ છે કોષનો આકાર। કોષનો આકાર એટલે શું થાય મિત્રો? આપણે ધોરણ 9 માં છે ને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એવા આપણે બે કોષ છે ને તે ભણી ગયા મિત્રો। બરોબર, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એ બે કોષ આપણે ભણ્યા। તો આપણે ધોરણ 9 માં કઈ રીતે ભણ્યા? વનસ્પતિ કોષ નો આકાર અને પ્રાણી કોષ નો આકાર
वनस्पति कोष नो आकार केवो होय मित्रों आपणे जे धोरण 9 ની જે ટેક્સ્ટ બુક માં ભણ્યા તેમાં વનસ્પતિ કોષ નો આકાર છે ને તે ષટકોણ આપેલો છે કેવો છે ષટકોણ અને પ્રાણી કોષ નો આકાર છે ને તે કેવો આપેલો છે મિત્રો લંબગોળ કેવો લંબગોળ પણ આ જે કોન્સેપ્ટ છે ને મિત્રો તે સાવ ખોટો છે બરોબર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે ને તે ક્યારે ગોળ ષટકોણ કે લંબગોળ આવેલા જ હોતા નથી તો તે કેવા પ્રકારના આવેલા હોય છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે ને મિત્રો તે મુખ્યત્વે ગોળ લંબગોળ સ્તંભાકાર ષટકોણ એટલે ષટકોણ પછી સોયાકાર ડમ્બેલ સાકાર પછી ચેતાકોષ જે આવેલો હોય છે મનુષ્યમાં તે આવી રીતે બધા આકાર આપણને છે ને તે આપણને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં છે ને કોમન જોવા મળે બરોબર ત્રાકાકાર હોય આ તો ત્રાકાકારે આપણને કોષ જોવા મળે મિત્રો બરોબર તો આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં તેનો સમાવેશ થાય છે હજી તમે વિચારો કે હજી આમાં આપણે બીજું શું રહી ગયું છે મિત્રો જો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે ને તેનો આકાર ક્યારેય કોમન ન નીકળે ષટકોણ ને લંબગોળ આ તમારો કોન્સેપ્ટ જે આપણે ભણ્યા ને ધોરણ 9 માં તે થોડો ખોટો છે બરોબર આપણે જે ભણવાનું છે ને તે 11 માં ઈ નીટ લેવલે અને ગુજરાત બોર્ડ લેવલે ખૂબ જ ડીપમાં ભણવાનું છે તમે હજી 10મા ધોરણ સુધી તમે છે ને હજી ગોખણ પટ્ટી કરીને હજી તમે પાસ થઈ જાઓ પણ 11 12 માં છે ને તમારા કોન્સેપ્ટ છે ને ક્લિયર હોવો જોઈએ બરોબર તો હવે જે આપણે ભણવાનું છે ને તે છે કોષનું કદ શું ભણવાનું છે કોષોનું કદ તમે વિચારો તો કે મનુષ્યમાં સૌથી નાનામાં નાના કોષની આકાર કઈ પ્રાણીમાં સૌથી નાનામાં નાના કોષની આકાર કઈ તમે વિચારો તો 2 મિનિટ તમને 2 મિનિટનો ટાઈમ આપું પછી હું તમને થોડુંક સમજાવું બરોબર તમે એકવાર વિચારી જુઓ બરોબર ઓકે નાનામાં નાનો કોષ કયો છે મનુષ્યનો કે પ્રાણીમાં સૌથી નાનામાં નાનો કોષ હોય એનું નામ શું છે કોઈ કહેશે મને નાનામાં નાનો કોષ મોટામાં મોટો કોષ વનસ્પતિમાં જો મિત્રો કોષનું કદ છે ને તે સૌથી નાનામાં નાનો કોષ હોય ને તો એ છે 0.3 માઇક્રોનનો કેટલો નાનામાં નાનો કોષ તો લખીએ નાનામાં નાનો કોષ કેટલા માઇક્રોન છે 0.3 માઇક્રોન બરોબર આ માઇક્રોનની નિશાની છે આ આપણે માઇક્રોન પછી એમાં માઇક્રોનમાં છે ને પીપીએલ એ પૂછાય છે પીપીએલ નું ફૂલ ફોર્મ શું થાય પીપીએલઓ કોઈ કહેશે પીપીએલ નું ફૂલ ફોર્મ મિત્રો શું થાય નાનામાં નાનો કોષ હોય તેમાં પીપીએલ નું ફૂલ ફોર્મ તો લખો પ્યુરો પ્યુરો ન્યુમોનિયા ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ ઓર્ગેનિઝમ આ જે છે ને બ્લેક પેન થી જે લખેલું છે ને તે આપણને એનસીઆરટી માં કે નીટ માં ખૂબ જ એનસીઆરટી ની બુક અને નીટ નો સિલેબસ અને નીટ નો એમસીક્યુ એમાં આ પીપીએલ નું ફૂલ ફોર્મ છે ને તે ખૂબ જ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે અને એમાં વધારે પ્રમાણમાં પીપીએલ નું ફૂલ ફોર્મ શું છે તેને એમસીક્યુ આપણને વારંવાર પૂછાતો હોય છે પીપીએલ નું ફૂલ ફોર્મ શું થાય છે ત્યાર પછી મનુષ્યનો મનુષ્યનો છેલ્લે લે ત્યાર પછી મોટામાં મોટો કોષ કયો છે ભાઈ પ્રાણીમાં સૌથી મોટામાં મોટો કોષ કયો પ્રાણીમાં તો આપણે લખીએ અહીં પ્રાણીમાં મોટામાં મોટો કોષ મોટામાં મોટો કોષ તો તેમાં શું આવશે ઓસ્ટ્રિસ ઓસ્ટ્રિસનું ઈંડું ઓસ્ટ્રિસ એટલે કે શ્યામૃગ શ્યામૃગનું ઈંડું
એટલે કે આપણે તેને એક ભી લખી શકીએ અથવા તો ઇન્ડુ ભી લખી શકીએ, બરોબર છે? તો શ્યામ રૂપનું ઇન્ડુ, ત્યારબાદ કેટલા ઇંચ નું આપણને જોવા મળશે શ્યામ રૂપનું ઇન્ડુ? મિત્રો, શ્યામ રૂપનું જે ઇન્ડુ છે ને તે 6 ઇંચ નું જોવા મળે, કેટલું? 6 ઇંચ, એટલે એ છે ને આપણા હાથમાં આવી જાય, શેમાં આવી જાય? આપણા હાથમાં આપણને જોવા મળે, બરોબર? તો આ વસ્તુ થઈ કોષના કદની, ત્યાર પછી જે આપણે ભણવાનું છે ને તે છે કોષનું કદ જ છે, પણ મનુષ્યમાં એટલે માનવ શરીરમાં સૌથી મોટામાં મોટો કોષ કયો, સૌથી નાનામાં નાનો કોષ કયો, એના વિશે આપણે સમજવાનું છે. તો તમે મને તો પહેલા એ વિચારો કે મનુષ્ય શરીરમાં સૌથી નાનામાં નાનો કોષ આપણને કયો જોવા મળે ભાઈ? સૌથી મનુષ્યમાં સૌથી નાનામાં નાનો કોષ, તો મનુષ્યમાં નાનામાં નાનો કોષ તો એ છે રક્તકણ, અને મનુષ્યમાં સૌથી મોટામાં મોટો કોષ કેવો? મોટામાં મોટો કોષ તો એ છે ચેતાકોષ. જે ચેતાકોષ છે તે મનુષ્યમાં 1 મીટર કેટલો, ચેતાકોષ જે છે તે 1 મીટર જેટલો આપણને જોવા મળે છે. ચેતાકોષ છે તે મનુષ્યના શરીરમાં 1 મીટર જેટલો આપણને લાંબો જોવા મળે છે, કેટલા? 1 મીટર, બરોબર. ત્યાર પછી કોષ છે ને એ ક્રિયાશીલતા પર આધાર રાખે, એવું એક ટેક્સ્ટ બુકમાં આપણે બુકમાં લખેલું છે કે ચેતાકોષ ઉપર નિયંત્રણ રાખે, ત્યારબાદ ક્રિયાશીલતા પર આધાર રાખે એ કોષનું કદ. કોષનું કદ છે ને મિત્રો, કોષનું કદ ક્રિયાશીલતા પર, એટલે કોષની ક્રિયાશીલતા પર આધાર રાખે છે, બરોબર? કોષની ક્રિયાશીલતા પર આધાર રાખે છે. ત્યાર પછી આપણે ભણવાનું છે કોષનું કદ અને ક્રિયાશીલતા. કોષનું કદ અને ક્રિયાશીલતા. તો કોષનું કદ અને ક્રિયાશીલતા આપણે સમજતા પહેલા તો તમે મને એ કહો કે કોષનું કદ નાનું હોય તેમ તેની ક્રિયાશીલતા કેવી હોય છે? કોષનું કદ નાનું હોય, અહીંયા લખીએ આપણે, કોષનું કદ નાનું તેમ ક્રિયાશીલતા કેવી હોય? આ જવાબ તમારે આપવાનો છે. ત્યાર પછી કેવી હોય છે પહેલા મને આનો જવાબ આપો, પછી હું તમને કહું આ આગળ શું આપણે કરવાનું છે આમાં. એમ કોષનું કદ નાનું તેમ ક્રિયાશીલતા વધુ, હા બરોબર, કેવી? ક્રિયાશીલતા વધુ. ઓકે, તો આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ મિત્રો. તો એક્ઝામ્પલમાં શું આવે? એક્ઝામ્પલ ચયાપચય લઈએ આપણે, ચયાપચય, ચયાપચયને આપણે સંધિ છૂટી પાડીએ તો એમાં શું આવે? ચય વત્તા અપચય, ચય વત્તા અપચય. ચય એટલે બનવું અને અપચય એટલે તૂટવું, બરોબર? આવી એની સંધિ થાય મિત્રો ચયાપચયની. ચય વત્તા અપચય એટલે બનવું અને તૂટવું, આ એક એનું કોષના કદનું એક એક્ઝામ્પલ છે, બરોબર? ત્યાર પછી જે આપણે આગળ ભણવાનું છે ને મિત્રો એ છે ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર. શું ભણવાનું છે? ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર. તો ક્ષેત્રફળ અને કદના ગુણોત્તરમાં શું આવે મિત્રો, એ તમે વિચારો તો, એ તમે ભણી ગયા છો. ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર તમે બધા ભણી ગયા છો, તમે ખાલી વિચારો. ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર, બરોબર? ક્ષેત્રફળ અને કદના ગુણોત્તરમાં શું આવે મિત્રો, જો આપણે લખીએ આ જે વસ્તુ બ્લેક પેન થી લખું છું ને તમારે તમે નોટ ડાઉન કરી લેજો બધા, બરોબર? ક્ષેત્રફળ અને કદના ગુણોત્તરમાં શું આવે મિત્રો, ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર છે ને જેમ વધુ હોય ને, એટલે કે જેમ વધુ
તેમ તેની ક્રિયાશીલતા વધુ તેની ક્રિયાશીલતા વધુ એટલે કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ ધારો કે એક સેલ છે આ આ નાનો સેલ આ મોટો સેલ આ બધું આજુબાજુમાં શું છે મિત્રો આ બધું અંદર જે મેં ડ્રો કર્યું છે એ શું છે આજુબાજુમાં જો આ છે ને કોષ કેન્દ્ર આપણે સમજવાનું શું છે ક્ષેત્રફળના કદના ગુણોત્તરમાં જેમ ક્ષેત્રફળ વધુ તેમ ક્રિયાશીલતા વધુ બરોબર આપણે એ સમજવાનું છે તો એ સમજવા માટે આપણે સૌથી પહેલા શું કરીએ તો આપણે કોષ લીધો નાનો કોષ અને મોટો કોષ એવા બે પ્રકારે આપણે કોષ લીધા તો એમાં આપણે શું જોવા મળ્યું એક નાનો કોષ છે તેમાં આ જે બધા રંગસૂત્ર છે તે જોવા મળે છે તમે બધા એમ જ મને કહેવાનું છો કે નાના કોષમાં રંગસૂત્રની સંખ્યા ઓછી હોય અને મોટા કોષમાં રંગસૂત્રની સંખ્યા વધારે જોવા મળે આ તો એ તમારો જે કોન્સેપ્ટ છે ને એ સાચો છે પણ એ કોન્સેપ્ટ છે ને મિત્રો આમાં ખોટો સાબિત થાય કઈ રીતે જેમ નાની સંખ્યા હોય ને નાનું નાની સંખ્યા હોય ને એમાં આપણને વધુ જવાબ જોવા મળે જેમ મોટી સંખ્યા હોય ને તેમાં આપણને સંખ્યા છે ને તે ઓછી જોવા મળે કઈ રીતે જો આ કોષ કેન્દ્ર છે આ કોષ છે એની અંદર કોષ કેન્દ્ર છે આ નાનો સેલ આ મોટો સેલ નાનો સેલ એમાંથી આપણે ક્રિયાશીલતા છે ને નાના સેલમાંથી આપણને વધુ ક્રિયાશીલતા જોવા મળે એટલે આ વધુ ક્રિયાશીલ છે આ નાનો સેલ છે ને તે વધુ ક્રિયાશીલતા ધરાવે જ્યારે મોટો સેલ છે મોટો સેલ આ તેની ક્રિયાશીલતા ઓછી હોય છે કેવી હોય છે ક્રિયાશીલતા ઓછી હોય છે તો કોની સાપેક્ષે ઓછી હોય છે નાનાની સાપેક્ષે મોટાની ક્રિયાશીલતા ઓછી જોવા મળે છે બરોબર તો આ તમારું થયું ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર તો આપણે કોષ લઈએ કોષ એક સેલ લઈએ એની દરેક બાજુની લંબાઈ છે ને 2 માઇક્રોન છે આપણે તમને એમ સમજાવી દો એક કોષ લઈએ એની દરેક બાજુની લંબાઈ 2 માઇક્રોન છે એટલે 2 2 2 એવી રીતે 6 બાજુ હોય બરોબર છે 24 અને સમઘનની દરેક બાજુની લંબાઈ છે ને 6 માઇક્રોન થાય તો હવે તમે કઈ રીતે કરશો એ તમારે ગણતરી છે ને એ તમારે મને આવતા લેક્ચરમાં તમારે મને કહેવાની છે તમને હું છે ને એક ફિગર દોરીને આપી દો એ તમારે મને આવતા લેક્ચરમાં તમારે મને છે ને બધાને કોમેન્ટ બોક્સમાં તમારે છે ને લખવાની છે કોષની દરેક બાજુની લંબાઈ હું તમને એક ફિગર આપી દો ફિગર દોરાવી દો આ લખું છું ફિગર ડ્રો કરું છું ને રકમ લખું છું બરોબર એ તમારે મને ખાલી કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે ને ગુણોત્તર શું થાય બરોબર આની દરેક બાજુની લંબાઈ છે ને 2 માઇક્રોન છે બરોબર આ નાનું છે કેવું છે નાનું અને હવે આપણે છે ને મોટી મોટું બોક્સ લઈએ મોટું સેલ લઈએ આ મોટો સેલ આની 4 માઇક્રોન છે બરોબર તો આની ઉપરથી તમારે ગણતરી કરીને તમારે મને છે ને કોમેન્ટ બોક્સમાં એનો તમારે મને આન્સર લખવાનો છે કે કોષની દરેક બાજુની લંબાઈ 2 માઇક્રોન હોય નાના કોષ અને મોટા કોષની દરેક બાજુની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 4-4 સેન્ટીમીટર હોય હાલો લંબાઈ પહોળાઈ ઊંચાઈ જવા દો ખાલી લંબાઈ છે તે 4 હોય છે બરોબર તો તેનો જવાબ શું આવે છે નાનું અને મોટું એ રીતે તમારે દાખલો ગણવાનો છે જવાબ છે જે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને આવતીકાલ સુધીમાં આવા ટાઈમે તમારે મને મોકલવાનો છે બરોબર તો આજનો લેક્ચર છે તે આપણે અહીંયા સુધી રાખીએ હવે આગળના લેક્ચરમાં એટલે કે આજે આપણો લેક્ચર નંબર 2 અને હવેનો જે લેક્ચર નંબર છે 3 આવશે એમાં લેક્ચર નંબર 2 અને લેક્ચર નંબર 1 નું આપણે 5-7 મિનિટમાં થોડુંક રિવિઝન કરશું બરોબર છે આ દાખલો તમારે બધાને કરવાનો છે જો ન સમજાય તો વાંધો નહીં જો સમજાય તો તમારે બધાને મને ગણતરી કરીને બતાવવાની છે
જો નો સમજાય તો આજે દાખલો જે છે ક્ષેત્રફળ અને કદના ગુણોત્તર વાળો એ હું તમને ત્રીજા લેક્ચરમાં આની ગણતરી અહીંયાથી આપણે લેક્ચર શરૂ કરશું ક્ષેત્રફળ અને કદની ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર આપણે અહીંયાથી જે ફિગર મે દોરી છે નાની અને મોટી એમાંથી આપણે લેક્ચર નેક્સ્ટ લેક્ચર આપણે અહીંયાથી શરૂ કરવાનો છે બરોબર છે ઓકે મિત્રો થેન્ક યુ ધન્યવાદ